સુરતના પુણામાં જે યુવતીનું ગળું કાપવાની કોશિશ થઈ હતી તેનું નિવેદન નોંધવામાં આવ્યું યુવતી પ્રમાણે દુષ્કર્મનો પ્રતિકાર કરતા આરોપી યુવકે ચપ્પુ મેજિસ્ટ્રેટ સમક્ષ યુવતીએ નિવેદન નોંધાવ્યા બાદ હવે આઈપીસીની ની વધુ કલમો ઉમેરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી મહત્વનું છે કે ગત પંદર ઓક્ટોબરે પુણા વિસ્તારની એક હોટેલમાં આરોપી નિલેશ અને યુવતી બંને સાથે ગયા હતા જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે